विद्यार्थी मित्रों, मैं तमने जे आ प्रवृत्ति समझावी छे एमां आ शब्दो जे आपेला छे एनो स्पष्ट उच्चार थतो नथी। आपणे आमां जो द रुष्टि तो ए साचो उच्चार थतो नथी, तो आपणे दृष्टि एम एनो साचो उच्चार कर्यो छे। अने पछी एमां खाना आपेला छे अने अमुक शब्द लखेला छे, तो आपणे जे खानामां जे शब्द खूटे छे એ શબ્દ આપણે લખવાના રહેશે। હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ કે ઓળખો। આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે છે તો અલગ કાઢો અને અલગ કાગળ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ શેનું ચિત્ર છે? કરોળિયાનું। તો આનો જવાબ આવશે કરોળિયો। તો કરોળિયા જેવું તમને બીજા જીવજંતુનું ચિત્ર આવડતું હોય તો તમે બનાવી શકો છો। હવે આપણે જોઈએ પાના નંબર 49ની પ્રવૃત્તિ કે વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ, પરથી જવાબ લખો। હવે આપણે પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ, એ બંને પાઠ મેં તમને સમજાવી દીધા હતા। એ બંને પાઠના સવાલ જવાબ અહીંયા આપેલા છે, તો એનામાં આપણે સવાલ જવાબ લખવાના રહેશે। તો એ કરીને છે કે એ ભાગે ઠંડી, તો એનો સાચો જવાબ શું આવશે? આ વાક્ય કોણ બોલે છે? ખટપટ વાંદરા ભાઈ। બીજા નંબરનો સવાલ શું છે કે મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, આ વાક્ય કોણ બોલે છે? સુગરી। તો આપણે સામેના ખાનામાં સુગરી લખવાનું રહેશે। ત્રીજા નંબરનું છે કે આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે, તો જવાબ આવશે ખટપટ વાંદરા ભાઈ। કારણ કે ખટપટ વાંદરાભાઈને શું લાગતું હતું કે સુગરી મારાથી નાની છે અને હું આવડો મોટો છે, તો મને સલાહ આપવા નીકળી છે, તો આનો જવાબ આવશે કે ખટપટ વાંદરા ભાઈ। ચોથા નંબરનું છે કે બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે અમને, તો એનો જવાબ આવશે કે ચટપટ સુગરી ભાઈ। પાંચમો સવાલ છે કે વાંચવા બેસો તો મમ્મી પપ્પા, તો એનો જવાબ શું આવશે? ટીકુ બહેન। છઠ્ઠો સવાલ શું છે કે આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, તો આનો જવાબ શું આવશે? મોટું વાદળું। મોટું વાદળું શું કહે છે? કે આપણે બધા દીવાને દેખાડી દઈએ કે આકાશ તે પર તેનું એકલાનું રાહ ચાલતું નથી। હવે સાતમો સવાલ શું છે કે એ જુઓ વીજળી ઝબકે છે, એનો જવાબ શું આવશે? લોકો, એટલે નીચેના માણસો જે ઊભા હતા એ લોકો શું કહે છે? કે વીજળી ઝબકે છે, એટલે આમાં જવાબ આવશે લોકો। હવે નીચેની પ્રવૃત્તિ સમજીએ કે નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો। તો આમાં જે શબ્દ આપણે ચેકવાના કીધા છે એ શબ્દ જે નકામા શબ્દ છે એના ઉપર આપણે ચેકો મારી અને ફરીથી આ વાક્ય નીચેના ખાનામાં લખવાનું રહેશે। તો આમાં મે શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંચ્યા છે, તો આ આપણું સાચું વાક્ય બનતું નથી, તો આપણે અહીંયા શૂન્ય ચેકવાનું છે, એક ચેકવાનું છે અને ચોટલો ચેકવાનો છે। તો આપણે ફરીથી આ વાક્ય લખીએ કે મેં બે ચોટલા ગૂંચ્યા છે, આ આપણું સાચું વાક્ય બનશે। બીજા નંબરનું છે કે રિક્ષામાં 3-2 પૈડા પૈડું હોય, તો આપણે આમાં કયો શબ્દ ચેકવાનો છે? બે ચેકવાના છે અને પૈડું એ શબ્દ ઉપર ચેકો મારવાનો છે, તો આપણે કયું વાક્ય બનશે? કે રિક્ષામાં 3 પૈડા હોય। હવે ત્રીજો સવાલ શું છે કે પંખાને 2-3 પાંખ પાંખિયા છે, તો આપણે કયા શબ્દ ઉપર ચેકો મારવાનો છે? બે ઉપર ચેકો મારવાનો, પાંખ ઉપર ચેકો મારવાનો, તો આપણું ફરીથી વાક્ય કયું બનશે? કે પંખાને 3 પાંખિયા છે। હવે ચોથા નંબરનો સવાલ શું છે કે સૃષ્ટિએ ખિસ્સામાં 1-4 આંબળા આંબળું મૂક્યા, તો આપણું સાચું વાક્ય બનતું નથી, તો આપણે એક ઉપર ચેકો મારવાનો છે અને આંબળું ઉપર ચેકો મારવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા, એટલે કે આ રીતનું આપણું વાક્ય સાચું બને। હવે પાંચમા નંબરનું શું છે કે શાળાની ઘડિયાળમાં 0-2-3 કાંટા કાંટો છે, તો આપણે આમાં કયો શબ્દ ચેકીશું? 0 ઉપર ચેકડો મારવાનો છે, 2 ઉપર ચેકો મારવાનો છે અને કાંટો ઉપર ચેકડો મારવાનો છે, તો આપણું ફરીથી વાક્ય શું બનશે? કે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે। હવે આપણે આ પ્રવૃત્તિ સમજાવી
વિદ્યાર્થી મિત્રો, આમાં જે શબ્દ વધારાના છે એના ઉપર આપણે ચેકો મારી અને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. હવે આગળ જુઓ કે ખળ ખડાટ. હવે આ વાક આ શું છે? ખડખડાટ એટલે કે આપણે આ જ્યારે બોલીએ ત્યારે આપણે હસવું આવે છે એને ખડખડાટ કહી શકાય. તો નીચેની પ્રવૃત્તિ આપણે જોઈએ કે ધ્રુવ શું કહે છે કે સર પેન્સિલમાં દીર્ઘઈ આવે છે કે હસવઈ? પ્રશ્નચિહ્ન. પ્રશ્ન એટલે ધ્રુવ સરને પ્રશ્ન પૂછે છે કે પેન્સિલમાં સર હું દીર્ઘઈ કરું કે હસવઈ કરું? શિક્ષક કહે કે હસ્વ ઈ, એટલે શિક્ષક ધ્રુવનો જવાબ આપે છે કે આમાં હસ્વ ઈ આવે છે. બીજું છે કે ધૈર્ય. ધૈર્ય શું પૂછે છે? કે મને તો દીર્ઘ ઈ કઈ હતી, એટલે ધૈર્ય કે મને ખબર નથી પડતી કે દીર્ઘ ઈ કઈ હતી, પ્રશ્ન પૂછે છે. તો શિક્ષક કહે કે તારી પેન્સિલ લાંબી હતી ને, એટલે કે અવતરણ ચિહ્ન, એટલે કે આ વાક્ય પૂરું કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લાનું એ તમારો પાઠ આજે પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે પાઠ 4 સમજાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જેટલું સમજાવ્યું એટલું તમારે નોટમાં લખવાનું રહેશે. તો આજે આપણો આ વિડીયો પૂરો થયો.